નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ અઢાર આઠ બે હજાર ત્રેવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન એક એક પ્રશ્નનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન ખૂબ મોટું હોવાથી આપણે બે ભાગની અંદર વિભાજીત કર્યું છે આ પ્રથમ ભાગ છે બીજો ભાગ જે છે તે હવે પછીના વિડીયોમાં જોઈશું જે થોડી જ વારમાં આપણી ચેનલ ઉપર મુકાઈ જશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો જો તમારે અભ્યાસ કરવો હોય તો પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમારા તમામ દોસ્તો મિત્રો કે જેઓ પણ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય તેમની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર

રશિયા અને જાપાન યુદ્ધ એને જોડીશું ઓગણીસો ચાર ઓગણીસો પાંચ પ્રથમ વિશ્વયુદ્ધ એને જોડીશું ઓગણીસો ચૌદ ફ્રેન્કફર્ટની સંધિ તો એને જોડીશું અઢારસો એકોતેર રાષ્ટ્રસંઘની રચના તો એને જોડીશું ઓગણીસો વીસ બીજું વિશ્વયુદ્ધ તો એને જોડીશું આપણે ઓગણીસો ઓગણચાલીસ સાથે મિત્રો તારીખ અઢાર આઠ બે હજાર ત્રેવીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન ધોરણ નવનું જે છે સમાજ અને ગણિત બંને વિષયનું તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આપણી આ ચેનલ ઉપર આપણી આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાય સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને

બંધારણે આ આપ્યા છે સમાનતા સ્વતંત્રતા ધાર્મિક સ્વતંત્રતા સાંસ્કૃતિક અને શૈક્ષણિક તેમજ શોષણના વિરોધનો હક અને બંધારણીય ઈલાજોનો હક ત્યાર પછી ત્રીજો સવાલ લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકને કયો એવોર્ડ અપાય છે તો લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકને પરમવીર ચક્ર એવોર્ડ આપવામાં આવે છે ચોથું નિવારક અટકાયત એટલે શું રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય આ ધારાના હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી પરંતુ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય અટકાવવાનો છે પાંચમો સવાલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકના બંધારણના આત્મા સમાન કહ્યો છે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે છઠ્ઠો સવાલ મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો દર વર્ષે છ જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઓળખવામાં આવે છે સાતમો સવાલ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય જણાવો તો દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય ઉપર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય ધ્યેય છે ભારત એક કલ્યાણ રાજ્ય બને એવો આદર્શ આ સિદ્ધાંતે સેવ્યો છે દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સન્િષ્ઠ પ્રયાસો કરે એવા માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે મૂળભૂત હકો ઉપરાંત મનુષ્યના સર્વોત્તમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા અન્ય કેટલાક હકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો માં પહેલું નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધો તો જવાબ આવશે વિકલ્પ સી જયેશ કહે ટંગસ્ટન મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે બીજું અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે તો જવાબ આવશે વિકલ્પ સી માળવાનો ત્રીજું પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી માઉન્ટ એવરેસ્ટ ત્યાર પછી ચોથું પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ તો લુસાઈ તો જવાબ આવશે વિકલ્પ સી મિઝોરમ પાંચમું લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ જમીન ધરાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી કાળી જમીન ત્યાર પછી આપણે જોઈએ ડી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ખાલી જગ્યા સંધિમાં રોપાયા હતા તો જવાબ આવશે ફ્રેન્કફર્ટની સંધિ બીજું ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે ખાલી જગ્યા પ્રદેશ ગુમાવ્યા હતા તો આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ત્રીજું અફીણ વિગ્રહો ખાલી જગ્યા પ્રદેશો વચ્ચે થયા હતા તો જવાબ આવશે વિકલ્પ બી ઇંગ્લેન્ડ અને ચીન શક્તિમાનને જ જીવવાનો હક છે આ સિદ્ધાંત ખાલી જગ્યા લેખકે પ્રચલિત કર્યો છે તો જવાબ આવશે વિકલ્પ બી ટ્રીટસ્કે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પ્રશ્નોના ચાર પાંચ ઉત્તર લખો એમાં સંકલ્પના સમજાવવાની છે પહેલું છે પ્રતિબંધિત અટકાયત તો રાજ્ય સરકારને ખાતરી થાય કે એક વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય નિવારક નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી પરંતુ તેને રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે આ ધારા અન્વયે અટકાયતીને ત્રણ માસ કરતાં વધારે સમય સુધી અટકાયતમાં રાખી શકાતી નથી વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે બી મૂળભૂતકો તો મૂળભૂતકો એટલે નાગરિકના વ્યક્તિ તેમના સર્વોત્તમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે સરળ સ્વસ્થ સમજદારી ભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂતકો આપે છે તેને લોકશાહી સરકાર કહી શકાય આ મૂળભૂતમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્વ છે બીજું સમાનતાના હક વિશે સમજ આપો તો સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે આ હક સરકારી નોકરીઓ ધંધો જાહેર રોજગાર હોદ્દાની પ્રાપ્તિ ધાર્મિક સ્વતંત્રતા જાહેર સ્થળોનો ઉપયોગ સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકોને સમાનતા આપે છે દેશની અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે

ગૌરવપૂર્વક અને સન્માનપૂર્વક મેળવીને પોતાની સર્વોત્તમુખી વિકાસ સાધી શકે છે ચોથું ભારતના નાગરિકને આપવામાં આવેલા ફરજો પૈકી કોઈપણ ચાર મૂળભૂત ફરજો જણાવો તો કાયદાઓનું પાલન કરવાની રાજ્ય પ્રત્યે વફાદારી દાખવવાની કરવેરા ભરવાની તથા લશ્કરી સેવા આપવાની ફરજો કાયદેસરની ફરજો ગણાય છે એવી જ રીતે મતદાન કરવાની જાહેર કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવવાની ફરજોનો સમાવેશ રાજકીય ફરજો તરીકે કરવામાં આવે છે મિત્રો તારીખ અઢાર આઠ બે હજાર ત્રેવીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન છે ધોરણ નવની ની સામાજિક વિજ્ઞાન અને ગણિત બંને વિષયની તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ સોલ્યુશન ખૂબ મોટું હોવાથી આપણે બે ભાગની અંદર વિભાજીત કરેલું છે તો આ પ્રથમ ભાગ છે અને આનો બીજો ભાગ જે છે એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે તો એનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો બંધારણીય ઈલાજોના હક એ બંધારણના આત્મા સમાન છે એ સમજાવો તો ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે આ હક મુજબ કોઈપણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્ત્વ છે તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબના મતે બંધારણીય ઇલાજોનો હક એ બંધારણના આત્મા સમાન છે ત્યાર પછી નવમો સવાલ લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો તો લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો આ મુજબ છે લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા બંધાયેલી છે રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે મિત્રો ફરી મળીશું આપણે આ જે સામાજિક વિજ્ઞાનના વિષયની એકમ કસોટીનું જે પ્રશ્ન બેંક છે તેના ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે અહીંયાથી આગળનું જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન આપણે આ ભાગ બેની અંદર જોઈશું